મિત્રો આજના આપણે ઉપપદ સમાસ વિશે જોવાના છીએ ઉમેરવામાં આવે ત્યારે ઉપપદ સમાસ બને છે વ્યાજ ખાવ એટલે વ્યાજ ખાનાર બરાબર વ્યાજ ખાનાર તો વ્યાજ ખાવ ની જગ્યાએ શું લાગ્યું વ્યાજ ખાનાર નાર શબ્દ પ્રત્યય ઉમેરાયો એટલે ઉપપદ સમાસ બન્યો જડબા તોડ લમણા ફોડ મખી ચૂસ શાહી ચૂસ એટલે સાહી ચૂસનાર મખી ચૂસનાર લમણાં ફોડનાર જડબા તોડ જવાબ આપનાર ગળે પડવું એટલે ગળે પડનાર જીવલેણ એટલે જીવ લેનાર ગળા કાપ એટલે ગળા કાપનાર માથાવાળ એટલે માથું વાઢનાર મનોહર એટલે મનને હરનાર વાંક દેખું એટલે વાંક દેખનાર હૈયા ફાટ એટલે હૈયા ફાડનાર હાથ છડ એટલે હાથ છડનાર સંઘેડા ઉતાર એટલે સંઘેડા ઉતારનાર ભીખ માંગો એટલે ભીખ માંગનાર લખ લૂંટ એટલે લખ લૂંટનાર ઘર ભંગ એટલે ઘર ભાંગનાર વહી વંચો એટલે વહી વાંચનાર પાણી કળો એટલે પાણી કળાનાર એટલે આની અંદર પાછળ નાર જે પ્રત્યય લાગ્યો એના બદલે એના માટે ઉપપદ સમાસ બને છે પંકજ એટલે પંખમાં જન્મનાર એના ઉદાહરણ છે સરોજ અંબુજ અગ્રજ શૈલજા હિમજા હિમમાં જન્મનાર ગિરિજા ગિરિજા તતનુજા આ બધા ઉપપદ સમાસના ઉદાહરણ છે નર્મદ એટલે નર્મદા આનંદ આપનાર દુઃખદ એટલે દુઃખ દેનાર અંબુદ સુખદ યશોદા નિરદ કીર્તિદા સરોદ મોક્ષદા એટલે આ બધા ઉપપદ સમાસના ઉદાહરણો છે મર્મજ્ઞ એટલે મર્મને જાણનાર સર્વજ્ઞ એટલે સર્વ જ્ઞાન જાણનાર તજજ્ઞ એટલે બધું તજજ્ઞની જેમ બધું જાણનાર કૃતજ્ઞ એટલે કૃતજ્ઞાર સુજ્ઞાર ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર સ્વર્ગસ્થ તટસ્થ કંઠસ્થ મંચસ્થ આ બધા જ ઉપપદ સમાસના ઉદાહરણ છે પછી છે પગરખું એટલે પગને સાચવનાર અંગરખું એટલે અંગને સાચવનાર અંગરખું જે કપડું હોય તે જીવરખું ઘર રખવું આ બધા પાછળ નાર શબ્દ જે જેનામાં પ્રત્યે લાગે એ બધા જ ઉપપદ સમાસના ઉદાહરણો ગીરિધર એટલે ગીરીને ધારણ કરનાર મુરલીધર એટલે મુરની મુરલીને ધારણ કરનાર બંસીધર એટલે બંસીને ધરનાર ચક્રધર ગદાધર ધુરંધર પયધર ફણીધર યશોધર આ બધા ઉપપદ સમાસ બને છે ભૂચર એટલે જમીન પરફરના ટૂંકમાં નાર પ્રત્યય જેને લાગે એ બધા ઉપપદ સમાસ બને છે જળચર ખેચર નિશાચર ગોપાલ એટલે ગાયલને પાળનાર રાજ્યપાલ એટલે રાજ્યને પાળનાર નૃપાલ એટલે નૃપ નૃપાલ એટલે રાજા ભૂપાલ ભૂપાલનાર મહિપાલનાર દીકપાલ યશપાલ લોકપાલ કીર્તિ કીર્તિપાલ આ બધા જ

લખનાર વાચક એટલે વાંચનાર પ્રેક્ષક એટલે જોનાર આ બધા પાછળ નાર નાર પ્રત્યે જેને જેને લાગે એ બધા ઉપપદ સમાસ બને છે ભયંકર એટલે ભય કરનાર દિનકર દિન કરનાર દિવાકર દિવા કરનાર ભાસ્કર પ્રભાકર સુધાકર મધુકર કુસુમારકર આ બધા જ ઉપપદ સમાસના ઉદાહરણો છે હવે પછીના એમાં આપણે કર્મધરાય સમાસ વિશે જોવાના છીએ